કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. હરી કૃપા વગર સંતો મળતા નથી. સ્વામી સત્યવ્રત જ્યારે 5 વર્ષના હતા ત્યારે તેમના માતા પિતાનો દેહાંત થઈ ગયો હતો. એવી સ્થિતિમાં એક દાવ માતા મહેનત મજૂરી કરીને તેમનું પાલન પોષણ કરવા લાગી. પૂર્વજન્મના સંસ્કારને કારણે સત્યવ્રતને બાળપણથી ભગવાન પ્રત્યે પ્રેમ હતો. ગામથી થોડેક દૂર આવેલી એક નદીના કિનારે બેસીને તેઓ દરરોજ ધ્યાન પૂજન તથા સ્વાધ્યાય કરતા હતા. જેમ જેમ તેઓ મોટા થતા ગયા તેમ તેમ ઈશ્વર પ્રત્યેનો તેમનો પ્રેમ વધતો ગયો. તેમનું પાલન પોષણ કરનારી ગાવ માતા પર લોકમાં પહોંચી ગઈ હતી. કહેવાય છે કે જેનું કોઈ નથી હોતું તેનો ભગવાન હોય છે. સત્યવ્રત હવે 16 વર્ષના ઉંમર પ્રવેશ ચૂક્યા હતા. તેઓ દરરોજની જેમ નદીના સ્નાન કરીને ધ્યાનમાં બેઠા હતા. દેવયોગે એક પરમ તેજસ્વી સંન્યાસી ત્યાં થઈને નીકળ્યા. ધ્યાનમાં બેઠેલા સત્યવ્રત પર તે સંન્યાસીની નજર ઠરી ગઈ. થોડામાં યોગ બળથી સત્યવ્રતના ચહેરા પર છવાયેલી અપૂર્વ આધ્યાત્મિક તેજ જોઈને તે સંન્યાસી સમજી ગયા કે આ કોઈ સામાન્ય બાળક નથી. તેઓ ત્યાં નજીકમાં બેસીને સત્યવ્રતનું ધ્યાન પૂરું થાય તેની રાહ જોવા લાગ્યા. થોડા સમય પછી ધ્યાન પૂરું થતા સત્યવ્રતે આંખો ખોલી તો પોતાની સામે એક પરમ તેજસ્વી તપસ્વીને જોઈને તેમને ખૂબ આનંદ થયો. જો સાધકમાં સાધના પ્રત્યે સાચી લગ્ન હોય, ઈશ્વર પ્રત્યે અનહદ પ્રેમ હોય તો ભગવાન એવા સુપાત્ર સાધકને યોગ્ય માર્ગદર્શન આપવા માટે પોતાના કોઈ પ્રતિનિધિને તેની પાસે આવશ્યક મોકલી દે છે. નિયમિત ધ્યાન, જપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રત્યે ઊંડી શ્રદ્ધાના કારણે પાત્રતાનો વિકાસ થઈ ચૂક્યો હતો. એના ફળસ્વરૂપે આજે એક પરમ તપસ્વી ઈશ્વરની પ્રેરણાથી તેની પાસે આવી પહોંચ્યા હતા. આવા તપસ્વીના દર્શન અનાયાસે જ નથી થતા. પુણ્ય તથા પાત્રતા વગર એવા દિવ્ય પુરુષના દર્શન ક્યાંથી થાય? એ માટે ઈશ્વરની કૃપા હોવી જરૂરી છે. જ્યારે હનુમાનજી માતા સીતાની શોધમાં લંકા ગયા તે વખતે તેઓ વિભીષણ દ્વારે પહોંચ્યા. વિભીષણ હનુમાનજીના પરમ તેજને જોઈ સમજી ગયા હતા કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી. લંકામાં અસુરોની વચ્ચે રહેવા છતાં પણ વિભીષણ શ્રીરામની ભક્તિ કરતા હતા. તેઓ નિયમિત સંધ્યાવદન તથા ભગવાનનું ભજન કરતા હતા. તેમણે નિત્ય જપ, તપ, ધ્યાન તથા ભક્તિ દ્વારા પોતાની પાત્રતાનો વિકાસ કર્યો હતો. ભગવાન શ્રીરામે તેમની પાત્રતા જોઈને તેમની પર કૃપા કરવા માટે હનુમાનજીને સીતાજીની શોધના બહાને તેમની પાસે મોકલી દીધા હતા. પહેલા વિભીષણને શંકા રહેતી હતી કે હું અસુર કુળમાં જન્મ્યો છું, તેથી સ્વાભાવિક રૂપે જ મારી પ્રકૃતિ તામસી હશે, તેથી મને ભગવાન શ્રીરામની કૃપા મળશે કે નહીં. પરંતુ આજે રામ ભક્ત હનુમાન સાક્ષાત તેમની સામે પ્રગટ થયા ત્યારે તેમના આનંદની કોઈ સીમા ન રહી. તેમના હૃદયમાંથી આનંદના અતિરેકમાંથી જે ઉદ્ગાર નીકળ્યો તેમણે તુલસીદાસજીએ રામચરિત્ર માણસની નીચેની ચોપાઈઓમાં અભિવ્યક્ત કર્યા છે. અબ મોહી મા ભરોસ હનુમંતા, બિનુ હરિ કૃપા મિલહિ નહીં સંતા. જો રઘુવીર અનુગ્રહ કિન્હા, તો તુમ હૈ મોહિ દર્શુ અઠે દિનહા. અથાન વિભીષણે હનુમાનજીને કહ્યું કે હે હનુમાન, હવે આપના દર્શન કરીને મને વિશ્વાસ થઈ ગયો કે મારી ઉપર ખરેખર પ્રભુ શ્રીરામની કૃપા છે. કારણ કે શ્રી હરિની કૃપા વગર સંત મળતા નથી. ભગવાન શ્રીરામ પ્રત્યે વિભીષણનો આવો પ્રેમ જોઈને હનુમાનજીએ કહ્યું, સુનહુ વિભીષણ પ્રભુ કે રીતિ કરહી સદા સેવક પર પ્રીતિ. અર્થાત હનુમાનજીએ કહ્યું કે હે વિભીષણ, તમે સાંભળો, પ્રભુ શ્રી રામની રીત એવી છે કે તેઓ પોતાના સેવક પર હંમેશા પ્રીતિ રાખે છે. આ રીતે સાધકની પ્રાપ્તતાનો વિકાસ થતા સુપાત્ર વ્યક્તિ સુધી ઈશ્વરની કૃપા કોઈને કોઈ રૂપમાં અવશ્ય પહોંચી જાય છે.
તેથી સૌથી પહેલી જરૂર તો એક સાચા સાધકના રૂપમાં પોતાની પાત્રતાનો વિકાસ કરવાની છે. જો પાત્રતાનો વિકાસ ન થાય તો સાધુનો વેશ પહેરવાથી કોઈ લાભ થતો નથી. એવા લોકો ધાર્મિકતાનો સવાંગ ભલે રચે પરંતુ હંમેશા ખાલી હાથે રહે છે, તેમને કશું પ્રાપ્ત થતું નથી. પરંતુ સત્યવ્રતની વાત જુદી હતી. તેમની પાત્રતા તથા પ્રખરતા જોઈને ઈશ્વરે આજ એક સાચા પવિત્ર પુરુષને તેમની પાસે મોકલ્યા હતા. સાચા સાધકની આંખો કદાપી છેતરાતી નથી. તે સાચા સંતને ઓળખવામાં કદાપી કોઈ ભૂલ કરતી નથી. સત્યવ્રતે જેવા એ જ પરમ તેજસ્વી મહાત્માને જોયા તો તરત જ તેમના ચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવી દીધું અને ઈશ્વરની સાક્ષાત કૃપા થયેલી જોઈને તે રડી પડ્યા. સાચા સંતનો સાક્ષાત્કાર ઈશ્વરનો પ્રતિનિધિ જ હોય છે. તેથી તેમને જોઈને સાધકને ઈશ્વરની યાદ આવી જાય છે. એવા સંત તો સાધક માટે ઈશ્વરનો સંદેશો લઈને જ આવે છે. આ રીતે ઈશ્વરને યાદ કરીને સત્યવ્રત તે મહાત્માના ચરણોમાં માથું મૂકીને ખૂબ રડવા લાગ્યો. ત્યારે તેમની ઈશ્વર ભક્તિ તથા પાત્રતા જોઈને તે મહાત્મા સત્યવ્રતને ભેટી પડ્યો. ગુરુ અને શિષ્ય બંને એકબીજાને મેળવીને નિહાલ થઈ ગયા. જે રીતે ગાય અને વાછરું એકબીજા વગર રહી શકતા નથી, એ જ રીતે સાચા સદગુરુ પણ સાચા શિષ્યને મેળવ્યા વગર વ્યાકુળ થઈ જાય છે. જે રીતે ગાય તેના આંચળમાં રહેલું દૂધ વાછરાને પીવડાવીને તૃપ્ત થઈ જાય છે, એ જ રીતે સદગુરુ પાસે ઈશ્વરની જે શક્તિ હોય છે, જપ તપ તથા યોગનું જે બળ છે, તેને વિશ્વના કલ્યાણ માટે કોઈ સાચા શિષ્યને સોંપવા ઈચ્છે છે. એકવાર સ્વામી વિવેકાનંદ થોડા દિવસો સુધી શ્રી રામકૃષ્ણ પરમહંસને મળવા માટે દક્ષિણેશ્વર ન ગયા. ત્યારે શ્રી રામકૃષ્ણ પરમહંસ પોતાના સાચા શિષ્યને મળવા માટે વ્યાકુળ થઈ ગયા હતા. તેઓ પોતાના જે વિવેકાનંદને મળવા માટે કલકત્તાના બ્રહ્મ સમાજના મંદિરોમાં પહોંચી ગયા હતા. ખરેખર શિષ્યની પાત્રતા જોઈ હિમાલયવાસી મહાન યોગી સ્વામી સર્વેશ્વરાનંદજી પોતે જ યુગ પુરુષ પરમ પૂજ્ય ગુરુદેવના પૂજા કક્ષમાં પ્રકાશ શરીરમાં પ્રવેશ પ્રગટ થયા હતા અને તેમને દર્શન આપ્યા હતા. મહર્ષિ અરવિંદ જ્યારે અલીપુર જેલમાં હતા ત્યારે સ્વામી વિવેકાનંદે સૂક્ષ્મ શરીરમાં આવીને તેમને માર્ગદર્શન આપ્યું હતું. આ જ રીતે સત્યવ્રત જેવા શિષ્યને પ્રાપ્ત કરીને તે મહાત્માએ તેમને કહ્યું કે પુત્ર, તું ખરેખર શ્રેષ્ઠ છે. આ સંસારમાં પશુ પક્ષીઓ પણ પોતાનું પેટ ભરે છે અને પ્રજનન કરે છે, પરંતુ જે લોકો બીજાઓના કલ્યાણ માટે જીવે છે તેઓ જ પ્રસન્નીય છે. સંસારમાં સાડી જેમ પોતાના જ સુખની ઈચ્છા રાખ્યા વગર ઈશ્વર પરાયણ તથા પરોપકારી લોકો બહુ ઓછા હોય છે. સત્યવ્રતને વૈષ્ણવ ધર્મની દીક્ષા આપીને તે મહાત્માએ કહ્યું કે વત્સ, તારી સાધના પહેલેથી જ ઉચ્ચ કક્ષાની છે, તેથી તને હવે વહેલી તકે આત્મ સાક્ષાત્કાર થશે. ત્યાર પછી તું કષ્ટ અને કલેશ ભોગવતા લોકોના ઉદ્ધાર માટે ગામડે ગામડે જઈને તેમને ધર્મ નીતિ તથા સદાચારને માર્ગે ચાલવાની પ્રેરણા આપજે. આવું કહીને તે મહાત્મા આગળ જતા રહ્યા. ગુરુ કૃપાથી સત્યવ્રતને પણ આત્મ સાક્ષાત્કાર થઈ ગયો. પછી તે જ્ઞાનનું અલખ જગાવવા માટે નીકળી પડ્યા અને સ્વામી સત્યવ્રતના નામથી વિખ્યાત થઈ ગયા. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. જય ગુરુદેવ. જય ગુરુ.